હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ ખાતે ડોક્ટર ડે ને લઈને પ્રાંતિજ તાલુકા હેલ્થ કચેરી ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ અને મંગળોદય સેવા પ્રતિષ્ઠાન દ્વારા પ્રાંતિજ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો કોરોના વોરિયર્સોનું સન્માન કરવામાં આવ્યું. પ્રભુ પછી જો બીજું કોઈ ભગવાન તરીકે હોય તો તે ડોક્ટર છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ અને મંગોલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ ખાતે આજે ડોક્ટર ડેને લઈને પ્રાંતિજના તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પ્રાંતિજ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરોનું તથા આરોગ્ય કર્મચારીઓ સહિતનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર આર કે યાદવ, ડૉક્ટર હર્ષ પટેલ, ડૉક્ટર એ એસ સોલંકી, ડૉક્ટર મૌરવી ભાટી, આરોગ્ય કર્મચારી નવીનભાઈ પટેલ તથા આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ જાયટ સ્થાપક ડૉક્ટર એન કે ડેરિયા, મંગોલોદય સેવા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ સુનિલદાજી મહારાજ, જાયન્ટ પ્રમુખ ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ, વ્રજેશભાઈ ભાવસાર, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સહિત જાયન્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજરોજ ડૉક્ટર ડે નિમિત્તે મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ અને જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ તરફથી અમારા ડૉક્ટરોને અમારે જે સેવા કરી છે મહામારીને, અત્યારે કોરોના મહામારી સંદર્ભે જે અમે અમારા ડૉક્ટર્સને જે કામગીરી કરી છે એના બદલ આ બે સંસ્થાઓ અમને બધાને સન્માનપત્ર આપ્યું છે અને અમે આભારી છીએ. અને અમારે એચિવમેન્ટને આ લોકો ધ્યાનમાં લીધું કે નહીં, ડૉક્ટર્સ ખરેખર જનતા માટે કે અમારા પ્રાંતિજને, પ્રાંતિજ તાલુકા અંદર જેટલા બી ગામો છે અને લોકોને કોરોના મહામારી સમયે યોગ્ય સારવાર આપી છે, જેને લીધે આપણા ત્યાં કેસો તો થયા છે લેકિન મરણ નથી થયું. અને આપણા બધાને વીર મરણ ઝીરો જ છે અમારા પ્રાંતિજમાં. સાચી વાત કહું છું, જે એક આજ મરણ છે આ ડ્યુ ટુ કાર્ડિયક પ્રોબ્લેમ છે, કિડની પ્રોબ્લેમ છે, મેજર હાર્ટ ડિઝીઝ છે અને હાર્ટ એટેકને કારણે છે. કોરોનાને લીધે કોઈને મરણ થયું નહીં. તો અમારે એચિવમેન્ટ સૌથી મોટું હોય છે આ મહામારીમાં, જ્યારે અમેરિકા જેવા દેશમાં મરણ થાય છે અને કંટ્રોલ નથી કરી શકતા, અમારા ત્યાં સીમિત સાધનોની અંદર અમે એટલા પહોંચી વળ્યા. અમે આના લીધે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ કે અમે વગર કોઈ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, વગર કોઈ અમારા પ્રાંતિજ જેવા જગ્યા, અમે કોઈ હેલ્થ સ્ટેટસ કે કોઈ છે જ નહીં. અમારે ઇવન સોનોગ્રાફી મશીન બી એક્ટિવ નહીં હોય, અમારા ડૉક્ટર્સને અભાવ છે. એવા પરિસ્થિતિમાં અમે એવા આપણા પ્રયત્નોથી અમે અમારે જે પ્રયત્નો થયે છે અમે અમારા કોઈ મોટું યોગદાન નહીં. ડૉક્ટર્સને જે હાથ પર છે, અમારા આશા બહેનો, અમારા આરબીએસ કે એમઓ, અમારે જે FSW છે, MPSW છે, આ બધાને યોગદાનને લીધે અમે એટલું પહોંચી પડ્યા છીએ. અમારા કર્મચારીઓ એરિયાની ખૂના ખૂનામાંથી જેને સિમ્પ્ટોમેટિકને શોધે છે અને અમારા CSEવાળા ડૉક્ટર સાહેબ આને સેમ્પલ લઈ પહેલાં તો અમદાવાદ મોકલતા હતા, અમે લઈને અત્યારે આપણા લોકલ લેવલ સારવાર કરીએ છીએ, જ્યારે હોય એને ક્વોરન્ટાઇન કરી યોગ સારવાર કરીને ભેદ થતા અટકાવીએ છીએ. સાથે સાથે કેસોની સંખ્યા બહુ નહીં વધે એને સીમિત કરવા માટે આ પગલાં ભરીએ છીએ. તો અમે જે કામગીરી કરી અને જે વીરતા વ્યક્ત કે અમારે કામગીરી છે 24 કલાક, સન્ડે મંડે અમે તો ઘડિયાળ આથી ટાઈમે નથી જોતા કે આજ કઈ દિવસ છે અને કેટલું ટાઈમ છે, કે કેસો રાતને 9 વાગે નીકળે છે, 12-1 વાગી જાય છે અને અમારા બધાને આખો દિવસ રાત વિધાઉટ એની બ્રેક, સન્ડે મંડે કોઈ રજા તો કોઈ ગણતરી લીધો નહીં. અમે બધા 2-3 મહિનાથી સલંગ અમે બધા હેડક્વાર્ટર નહીં, અમે PSU ઉપર રહીને ફરજ બજાવીએ છીએ. તો એને થોડા પ્રતિભાવ મળ્યો છે કે અમારે બે સંસ્થા અમારે સન્માન કરે છે એટલે બે સંસ્થાને અમે જીતે. આજે પ્રાંતિજ મુકામે મંગલોદય સેવા પ્રતિષ્ઠાન અને જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ દ્વારા આજે ડૉક્ટર ડે નિમિત્તે અહીંયા જે સેવાભાવી ડૉક્ટરો છે અને બધાના સન્માનનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો હતો. અમારી સંસ્થા બંને મંગલોદય સેવા પ્રતિષ્ઠાન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ ખૂબ સરસ રીતે એ પોતે પણ કામ કર્યું છે અને અમારા મેમ્બરશ્રીઓ જે છે, અમારા જે સંરક્ષક છે એવા ડૉક્ટર એન કે ડેરિયા સાહેબ, બ્રજેશભાઈ, ડૉક્ટર કેયુરભાઈ અને હાર્દિકભાઈ અને અમારા ઘણા બીજા પણ મેમ્બરો છે, અનુજભાઈ પટેલ,
એ ઘણા સેવક કામ કર્યું છે. ખરેખર આ તબક્કે ડૉક્ટર ડે નિમિત્તે બધાને અભિનંદન આપીએ છીએ અને પ્રાર્થના ભગવાનથી કરીએ છીએ કે એ લોકો પોતે નિરોગી રહે, કેમકે કોરોના વિશ્વ મહામારીમાં બધા જોતા હતા નહીં, કોઈ લોકો નીકળતા નહોતા ઘરેથી. એક બાજુમાં કોઈ સમાચાર મળ્યું, કોઈ અફવા ફેલાયા હોય કે કોરોના આવ્યું છે નહીં, તો આખું આખું ગામ બંધ થઈ જતું હતું. પણ અત્યારે પણ સાવચેતી રાખવાનું આપણે કહીએ છીએ કે સૌ સાવચેતી રાખજો. અને અત્યારે કોરોના મટ્યું નહીં, પણ આપણે એનાથી જનજાગૃતિ રાખીએ, ઘરે ગરમ પાણી પીએ, ઉકાળા પીએ, અને એલોપેથિક અને હોમિયોપેથિક દવાનો પણ આપણે ઉપયોગ કરીએ, અને ધ્યાન રાખીને કોઈ પણ કામ હોય તો આપણે જવું, પણ સાથે સાથે આપણે સાવચેતી